હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ OWS એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે જે પાક નુકસાન સહાય યોજના છે, એટલે કે મિત્રો જે સહાય પેકેજ જાહેર કર્યું છે મુખ્યમંત્રીએ, તેમાં મિત્રો પ્રતિ હેક્ટર દીઠ રૂપિયા 10,000ની સહાય મળે છે. તો મિત્રો, આજે આપણે જોશું આ વિડીયોમાં કે મિત્રો ખેડૂતોએ આ સહાય મેળવવા માટે જે ઓનલાઈન ફોર્મ ભરવાના હોય છે તે ફોર્મ ક્યાં પોર્ટલ પરથી ભરવાના રહેશે અને કયા સમયગાળા દરમિયાન તમારે ફોર્મ છે તે ભરવાના રહેશે, સાથે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે અને કેટલા વિસ્તાર સુધીમાં ખેડૂતોને આ જે સહાયનો લાભ છે તે આપવામાં આવશે, તે તમામ પ્રકારની ડિટેલમાં માહિતી મેળવશું. પરંતુ મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડીયો ગમે તો અવશ્ય લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. તો જોઈએ મિત્રો ડિટેલમાં માહિતી. તો કે મિત્રો, જ્યારે ગુજરાતમાં વિધાનસભાનું ચોમાસાનું સત્ર શરૂ થયું તેના પ્રથમ દિવસે જ આપણા જે મુખ્યમંત્રી છે વિજયભાઈ રૂપાણી, તેમણે મિત્રો જે ખેડૂતોના પાકને નુકસાન થયું છે ભારે વરસાદના કારણે, જે ખેડૂતોના ખરીફ ઋતુમાં જે પાક છે તેમને નુકસાન થયું છે તે માટે રૂપિયા 3700 કરોડનું સહાય પેકેજ છે તે જાહેર કર્યું હતું. હવે મિત્રો, આ જે રૂપિયા 3700નું સહાય પેકેજ જાહેર કર્યું છે તેમાં મિત્રો રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના ખેડૂતોને આ જે લાભ છે તે મળવાપાત્ર થશે. હવે મિત્રો, આ જે સહાય પેકેજ છે તેનાથી રાજ્યના અંદાજિત 27 લાખ જેટલા ખેડૂતોને પ્રતિ ખાતા દીઠ સહાયનો લાભ છે તે આપવામાં આવશે. હવે મિત્રો, જ્યારે આ ખરીફ ઋતુ ચાલી રહી છે તો તેમાં મિત્રો એક ખેડૂતોને જે પાક નુકસાન થયું છે તેના માટે કૃષિ વિભાગ દ્વારા સર્વે કરવામાં આવેલ હતો અને આ સર્વે છે તેની સ્થિતિ મિત્રો 19 સપ્ટેમ્બરની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વિચારણાના અંતે રાજ્યના 20 જિલ્લાના 123 તાલુકાના અંદાજિત 51 લાખ હેક્ટરથી વધારે વાવેતર થયું છે. હવે મિત્રો, આ જે 51 લાખ હેક્ટરથી વાવેતર થયું છે તે પૈકી મિત્રો અંદાજિત 37 લાખ હેક્ટર વિસ્તારને આ જે સહાય પેકેજ જાહેર કર્યું છે તેમાં મિત્રો સહાય આપવામાં આવશે. તે સિવાય મિત્રો, હવે આપણે આગળ જોઈએ કે આ જે સહાય છે તે મિત્રો કોને આપવામાં આવશે અને કેવી રીતે આ સહાય છે તે મળશે. તો કે મિત્રો, જે ખેડૂતોને પોતાનો જે પાક છે તે પાકના 33% કે તેથી વધારે નુકસાન થયેલ હશે તો તેવા કિસ્સામાં ખેડૂતોને રૂપિયા 10,000 પ્રતિ હેક્ટર દીઠ સહાય છે તે ચૂકવવામાં આવશે અને એક ખેડૂત ખાતેદાર દીઠ વધુમાં વધુ આ જે સહાય છે તે 2 હેક્ટર સુધીની સહાય છે તે ચૂકવવામાં આવશે. એટલે કે જો મિત્રો તમારી પાસે 2 હેક્ટર કરતાં વધુ જમીન છે તો પણ તમને 2 હેક્ટર સુધીની આ સહાય છે તે મળવાપાત્ર થશે. હેક્ટર દીઠ રૂપિયા 10,000, એવી રીતે 2 હેક્ટર સુધીના 20,000 સહાય છે તે મળવાપાત્ર થશે. પરંતુ જો મિત્રો તમારી પાસે ઓછી જમીન છે, એટલે કે 1 હેક્ટર કરતાં પણ ઓછી જમીન છે, તો મિત્રો તમને રૂપિયા 5,000 સહાય છે તે રાજ્ય સરકારે ચૂકવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે મિત્રો તમારી પાસે 1 હેક્ટર કરતાં ગમે એટલી ઓછી જમીન હશે તો પણ તમને રૂપિયા 5,000ની સહાય છે તે મળવાપાત્ર થશે. અને જેમ આપણે આગળ જોયું તેમ આ જે સહાય છે આ સહાય પેકેજ અંતર્ગત રાજ્યના અંદાજિત 27 લાખ જેટલા ખેડૂત ખાતેદારોને આનો લાભ છે તે આપવામાં આવશે. ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે હવે આ સહાય મેળવવા માટે ખેડૂતોએ શું કરવું પડશે. તો કે મિત્રો, આ સહાય મેળવવા માટે ખેડૂતોએ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે, ઓનલાઈન ફોર્મ છે તે ભરવાનું રહેશે. હવે મિત્રો, આ જે સહાય માટે ખેડૂતોએ 1 ઓક્ટોબર 2020થી લઈને 31 ઓક્ટોબર 2020 સુધીમાં ડિજિટલ પોર્ટલ છે, જે ગુજરાતનું ડિજિટલ ગુજરાત પોર્ટલ છે, તેના પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. એટલે કે ઓક્ટોબર મહિનામાં અરજી છે તે કરવાની રહેશે. 1 ઓક્ટોબરથી લઈને 31 ઓક્ટોબર 31 દિવસ આ પોર્ટલ છે તે ચાલુ રહેશે. ડિજિટલ ગુજરાતનું જે પોર્ટલ છે તેના પરથી ખેડૂતોએ ઓનલાઈન અરજી છે તે કરવાની રહેશે. હવે મિત્રો, ખેડૂતો છે તે પોતાનું જે નજીકનું જે ઈગ્રામ સેન્ટર હોય છે ત્યાં જઈને પણ ઓનલાઈન અરજી ખેડૂત છે તે કરી શકશે. પરંતુ મિત્રો, જે ખેડૂત ઈગ્રામ કેન્દ્ર પર જાય છે, ઈગ્રામ સેન્ટર પર જાય છે ઓનલાઈન ફોર્મ ભરવા માટે, ત્યારે મિત્રો તેને ત્યાં કોઈ પણ પ્રકારની ફોર્મ ભરવા માટેની જે ફી છે તે રકમ આપવાની રહેશે નહીં. કારણ કે મિત્રો, જે ઈગ્રામ ખાતે જે ઓનલાઈન ફોર્મ ભરતા જે VCE છે,
VLE છે, તે સિવાય TLE છે અથવા તો જે ગ્રામ સેવક છે તેમને મિત્રો આ એક ફોર્મ દીઠ સરકાર છે તે રૂપિયા 10 છે તે ચૂકવવાની છે. એટલે કે મિત્રો જે ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો જે ખેડૂતોને ખર્ચ થશે તે પણ રાજ્ય સરકાર ચૂકવશે. ખેડૂતોએ ઓનલાઈન ફોર્મ ભરવા માટેનો કોઈ પણ જગ્યાએ ખર્ચ છે તે આપવાનો રહેશે નહીં. ઈ ગ્રામ સેન્ટરે જે ગ્રામ સેવક જે ફોર્મ ભરતા હશે તેને મિત્રો આ રકમ છે તે આપવાની રહેશે નહીં, કારણ કે તે સરકાર છે તે ફોર્મ દીઠ 10 રૂપિયા ચૂકવવાની રહેશે. ત્યાર પછી મિત્રો આગળ આપણે જોઈએ કે તમારે જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા જાવ ત્યારે ગ્રામ પંચાયતે એટલે કે ઈ ગ્રામ સેન્ટરે જ્યારે તમે ફોર્મ ભરવા જાવ ત્યારે તમારે સાથે સાથે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તે તમામ ડોક્યુમેન્ટ આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો તમારે ગામ નમૂના નંબર 7 અને 12 હોય તે તમારે જરૂર પડશે. એટલે તમારે ગામ નમૂના 7 અને 12ની નકલ છે તે તમારે લઈ જવાની રહેશે. તે સિવાય મિત્રો તમારે ગામ નમૂના નંબર 8 અ છે તે પણ તમારે જોશે. તે સિવાય મિત્રો જો તમારી પાસે 7-12 ન હોય તો તલાટી કમ મંત્રીનો વાવેતર કર્યા અંગેનો જે દાખલો હોય છે તે દાખલો તમારે જોશે. તે સિવાય મિત્રો જો તમે સંયુક્ત ખાતેદાર છો તો મિત્રો સંયુક્ત ખાતેદારના કિસ્સામાં કોઈ પણ એક ખેડૂતના ખાતામાં જ રૂપિયા છે તે જમા થશે. એટલા માટે જો તમે સંયુક્ત ખાતેદાર હોય તો મિત્રો તમારે ના વાંધા અંગેનું સંમતિ પત્રક તમારે રજૂ કરવું પડશે. તે સિવાય મિત્રો જો તમે સંયુક્ત ખાતેદાર હશો તો તમારે કબૂલાત નામું પણ રજૂ કરવું પડશે. તે સિવાય મિત્રો તમારે આધાર કાર્ડની નકલ જોશે. તે સિવાય મિત્રો તમારે તમારા મોબાઈલ નંબર જોશે. તે સિવાય મિત્રો તમારા બેંકની જે પાસબુક હશે તે પાસબુકની નકલ તમારે આપવાની રહેશે. તો મિત્રો આટલા ડોક્યુમેન્ટ છે તે તમારે સાથે લઈ જવાના રહેશે. ત્યાર પછી મિત્રો જોઈએ કે હવે આ જે સહાય છે તે મિત્રો 20 જિલ્લાના 123 તાલુકાને મળવા પાત્ર છે. તો મિત્રો કયા કયા જિલ્લાને અને કયા તાલુકાને આ સહાય મળશે તે આપણે જોઈએ. તો સૌથી પહેલાં વાત કરીએ કચ્છ જિલ્લાની, તો કચ્છ જિલ્લામાં અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, ગાંધીધામ, લખપત, માંડવી, મુંદ્રા, નખત્રાણા અને રાપર તાલુકાને આ સહાય મળશે. તે સિવાય વાત કરીએ દેવભૂમિ દ્વારકા જિલ્લાની, તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાણવડ, દ્વારકા, કલ્યાણપુર અને ખંભાળિયા તાલુકાને મળશે. તે સિવાય ભરૂચ જિલ્લામાં આમોદ, અંકલેશ્વર, ભરૂચ, આંસોટ, જંબુસર, ઝઘડિયા, નેત્રંગ, વાગરા અને વાલિયા તાલુકાને સહાય છે તે મળશે. તે સિવાય પાટણ જિલ્લામાં ચાણસ્મા, હારીજ, રાધનપુર, શમી, સાંતલમપુર અને શંખેશ્વર તાલુકાને સહાય મળશે. તે સિવાય અમદાવાદમાં તો કે બાવડા, દેત્રોજ, ધંધુકા, ઘોલેરા અને ધોળકા તાલુકાને સહાય મળશે. તે સિવાય મોરબીમાં હળવદ, માળિયા, મોરબી, ટંકારા અને વાંકાનેર તાલુકાને સહાય છે તે મળશે. તે સિવાય વાત કરીએ જૂનાગઢ જિલ્લાની, તો કે ભેંસાણ, જૂનાગઢ, કેશોદ, માળિયા, માણાવદર, માંગરોળ, મેંદરડા, વંથલી, વિસાવદર અને જૂનાગઢ તાલુકાને સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે. ત્યાર પછી વાત કરીએ અમરેલી જિલ્લાની, તો અમરેલી જિલ્લાના અમરેલી, બાબરા, બગસરા, ધારી, જાફરાબાદ, ખાંભા, લાઠી, લીલિયા, રાજુલા, સાવરકુંડલા અને કુકાવાવ તાલુકાને સહાય મળશે. વાત કરીએ જામનગર જિલ્લાની, તો કે જામનગર જિલ્લામાં ધ્રોલ, જામજોધપુર, જામનગર, જોડિયા, કાલાવડ અને લાલપુર તાલુકાને આ સહાય છે તે મળશે. તે સિવાય વાત કરીએ પોરબંદર જિલ્લાની, તો પોરબંદર જિલ્લામાં કુતિયાણા, પોરબંદર અને રાણાવાવ તાલુકાને સહાય મળશે. તે સિવાય વાત કરીએ રાજકોટ જિલ્લાની, તો રાજકોટ જિલ્લામાં ધોરાજી, ગોંડલ, જામકંડોરણા, જસદણ, જેતપુર, કોટડા સાંગાણી, લોધિકા, પડધરી, રાજકોટ, ઉપલેટા અને મીંછિયા તાલુકાને સહાયનો લાભ મળશે. તે સિવાય વાત કરીએ ગીર સોમનાથની, તો ગીર સોમનાથમાં ગીર ગઢડા, કોડીનાર, સુત્રાપાડા, તાલાલા, ઉના અને વેરાવળ તાલુકાને લાભ મળશે. તે સિવાય વાત કરીએ મહેસાણાની, તો મહેસાણા જિલ્લામાં બેચરાજી, કડી અને મહેસાણા તાલુકાને લાભ મળશે. તે સિવાય વાત કરીએ બોટાદની, તો બોટાદ જિલ્લામાં બોટાદ, બરવાડા, ગઢડા અને રાણપુર તાલુકાને લાભ મળશે. ત્યાર પછી આગળ આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની, તો કે સુરેન્દ્રનગરમાં ચોટીલા છે, ચૂડા છે, દસાડા, ધાંગધ્રા, લખતર, લીંબડી, મૂડી, સાયલા, થાનગઢ અને વઢવાણ તાલુકાને લાભ મળશે. તે સિવાય વાત કરીએ ભાવનગર જિલ્લાની, તો કે ભાવનગર જિલ્લામાં ભાવનગર, ઉમરાળા, વલભીપુર, જેસર, મહુવા અને સિહોર તાલુકાને સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે. ત્યાર પછી વાત કરીએ સુરત જિલ્લાની, તો કે સુરત જિલ્લામાં બારાડોલી, મહુવા, માંડવી, માંગરોળ, ઓલપાડ અને ઉમરપાડા તાલુકાને લાભ મળશે. તે સિવાય વાત કરીએ નવસારીની, તો કે નવસારી જિલ્લાના
જલાલપોર તાલુકાને લાભ મળશે, તે સિવાય નર્મદા જિલ્લામાં નાંદોદ તાલુકાને લાભ મળશે, તે સિવાય આણંદ જિલ્લામાં સવજિત્રા અને તારાપુર તાલુકાને લાભ મળશે. તો આવી રીતે મિત્રો 20 જિલ્લાના 123 તાલુકાને આ જે સહાયનો લાભ છે તે મળવાપાત્ર થશે. તો મિત્રો આશા રાખું છું કે આ વિડીયો છે તે તમને પસંદ પડ્યો હશે. તો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય તેમને લાઇક કરી દેજો, તમારા મિત્ર સુધી તેમને શેર કરી દેજો, જેથી કરી તે પણ આ તમામ માહિતી વિશે જાણે અને તે પણ આ સહાયનો લાભ છે તે મેળવી શકે. તો મિત્રો હજી પણ તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો અવશ્ય નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મિત્રો ફરી મળીશું નવા ટોપિક સાથે એક નવા વિડીયામાં. ત્યાં સુધી જય હિન્દ.